રાજ્યભરમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને તંત્ર એલર્ટ થયું છે ત્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા રાજકોટ તંત્રને વિદેશથી આવતા 51 પ્રવાસીઓની યાદી આપવામાં આવી નવી ગાઈડલાઈન મુજબ એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરાશે મહત્વનું છે કે નોટિફાઈડ કરવામાં આવેલા 13 દેશોમાંથી આવતા પ્રવાસીઓને ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે અને પોઝિટિવ આવતા લોકોને હોસ્પિટલાઇઝ કરાશે સાથે જ પ્રવાસીઓને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન પણ કરવામાં આવશે જે હાઈ રિસ્ક કન્ટ્રીઝથી પેસેન્જર્સ આવે છે એમને 7 ડેઝ પહેલાં ક્વોરન્ટાઇન કરવાનું હોય છે અને 8th ડે એનું આરટીપીસીઆર ફરી રિપીટ કરવાનું હોય છે અને જે લો રિસ્ક કન્ટ્રીઝમાં છે એ લોકોને સેલ્ફ આઇસોલેશનમાં રાખવાનું હોય છે તો આપણે અત્યાર સુધી આપણા ત્યાં ડાયરેક્ટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ નથી આવતી પર અમદાવાદ બોમ્બેથી જે પેસેન્જર્સ આવે છે ઇન્ટરનેશનલ એના પાસપોર્ટ એડ્રેસ ઉપરથી એડ્રેસની યાદી આપણને મોકલવામાં આવે છે તો એમાં જે હાઈ રિસ્ક ના હોય એને 8th ડે ટેસ્ટિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને બીજાને સેલ્ફ ક્વોરન્ટાઇન કરવાની પણ તકેદારી કોર્પોરેશન દ્વારા લેવામાં આવી રહી છે.